में समझाए। आज तो हम सेवा मार्ग को भक्ति को बस एक ढो रहे हैं, उपदेश मरता जाए छे, गुरु कहता जाए छे भाई सेवा करो, सेवा करता जे एक 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 रूटीन एक बनी गयु छे। जे आनंद नाम संकीर्तन मा, जे आनंद सेवा मा आवो जो ये आनंद नथी मळतो। एक मूर्ति मानी ने बस पूजा सेवा थई रही छे। જ્યારે એ મૂર્તિની અંદર તમે ઈશ્વરને જોશો ને, હે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, એની સાથે આપણે વાત કરતા હોઈએ, ભલે ઈ તમારી સાથે બોલે કે ન બોલે, તો બસ સવારે ઉઠ્યા, જારીજી ભરી દીધી, જગાડી દીધા, ભોગ ધરાવી દીધો, એક ક્રિયાવ્રત જો સેવા હોગી, ખાલી એક ક્રિયાના રૂપમાં કરશો તો ઈ કઈ બોલશે નહીં। જેટલો જેટલો તમારો ભાવ એ સ્વરૂપથી જોડાશે, એટલો એટલો એમાં પાવર વધતો જશે, એ બોલતો જશે તમારી સાથે, એ તમને અનુભવ જતાવશે। એ મૂર્તિ આપણા ઘરમાં જે પ્રભુ બિરાજે, જેની અમે સેવા કરતા હોઈએ, એ કૃષ્ણ કેવલ મૂર્તિ નથી, એ સ્વરૂપ સાક્ષાત છે। બસ આવશ્યકતા છે તો આપણા ભાવને જાગૃત કરવાની। બધી લાઇટિંગ બધું ફિટ કરી દીધું હોય, ગોળો મૂકી દીધો હોય, પણ ઓલું મેઇન સ્વિચ બંધ હોય તો ઓલું લાઇટને શું, એ લાઇટ ચાલે? આપણે લાઇટને જોઈએ કેમ ચાલતી નથી, શું વાત છે, પ્રકાશ કેમ આપતી નથી, પણ વાલા ત્યાં ઓલું બટન, ઓલું મેઇન સ્વિચ બંધ છે। ઓલી ભક્તિની ચાંપ પાડી ન હોય એમાં લાઇટ ક્યાંથી દેખાય? એ ભક્તિની ચાંપ પાડો, એ દીનતાની ચાંપ હોય, એ સ્વિચ પાડી અને એ જો પછી કેવો પ્રકાશ। ઓલા એક વૈષ્ણવ હતા, ઠાકોરજીની સેવા કરે, ઘણા વર્ષો સુધી સેવા કરી, પણ કઈ બોલે નહીં પ્રભુ, કઈ સાનુભાવ ન જતાવ્યો। એક દિવસ એને ખબર નહીં શું થયું, આ તો કઈ બોલતા જ નથી, અનુભવ જ નથી જતાવતો, આટલું આટલું બધું મેં કર્યું, ના મારે આવા ઠાકોર નથી જોતા। ત્યાં જ એ જ ઘરમાં, એ જ દેવાલયમાં, મંદિરમાં એક બીજા એક દેવને પધરાયા આવ્યો અને હવે એમની પૂજા કરવા લાગ્યો। ઓલા લાલન ત્યાં બિરાજે, હવે એને કંઈ ન કરે ને, ઓલા બીજા દેવને પધરાવીને એને ભોગ ધરાવે, એને જલ ઝારીજી ભરે, બધી એને કરવા લાગ્યો, સરસ સરસ સામગ્રી ધરે, ઓલા લાલનને કંઈ ન ધરે, રોજ એમને દેખાડીને ઓલા દેવની સેવા કરે। એક દિવસ તો સરસ મજાની સુંદર સામગ્રી એને બનાવી અને હવે શું કર્યું કે આ લાલાએ મને કઈ સાનુભાવ નથી જતાવ્યો ને, તો આ હું જે સામગ્રી બનાવું ને એની સુગંધ એને ન આવી જોઈએ, તો રૂઈ લીધી અને એના નાકમાં ભરાવી દીધી લાલાના, કે એને મારે કઈ એને ખબર હોય સૂંઘ પણ ન આવી જોઈએ એને, હું શું એને ધરાવું છું। અને જ્યાં એ રૂઈ લઈને ઓલો નાકમાં પ્રભુના ધરાવવા જતો હતો, ત્યાં જ લાલા એનો હાથ પકડી લીધો, હવે ઓલો વિચારે કે અરે પ્રભુ, આટલી આટલી મેં તમારી સેવા કરી, આજ સુધી તમે મારો હાથ ન પકડો, મને કઈ મારી સાથે વાત ન કરી, અને આજે રૂઈ નાકમાં ભરાવું છું તો મારો હાથ પકડો છો? અરે સેવક, આજ સુધી તે સેવા તે કરી જ નથી, આજ સુધી તો તું ક્રિયા કરતો હતો, પણ આજે તને એ જ્ઞાન થયું કે મને સુગંધ પણ આવે છે, એટલે તે મને પ્રગટ સ્વરૂપ જોયો, એટલે હું મેં તારો હાથ પકડ્યો છે। આજ સુધી તો ક્રિયાવત થતું હતું, જારીજી ભરે, ભોગ ધરાવે, શિંગાર કર્યા, એ ક્રિયાવત, લેકિન આજે તને શિષ્ય હે એ જ્ઞાન થયું, એ ભાવ તારે અંદર આવ્યો કે મને સુગંધ પણ આવે છે, એટલે તે મને પ્રગટ જાણ્યો ને, એટલે મેં તારો હાથ પકડ્યો। એવી જાગૃતતા ભાવમાં હોય, એવો ઉત્સાહ સેવામાં હોય, પ્રભુ તો આવ્યા છે, એમનું કૃપા કરવું તો એમનો ધર્મ છે, પરંતુ એના માટે અધિકારી જીવ હોવો જોઈએ। એ અધિકાર એ ભાગવત કથાના માધ્યમથી આપણને એ અધિકારની પ્રાપ્તિ થશે।
आओ यह ज्ञान गंगा में भागवत महात्म्य में कुछ गोथे लगाएं, आत्मदर्शन करें। सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम्। सच्चिदानंद भगवान श्री कृष्ण जे आ संसार आ जगतना उत्पत्ति स्थिति लयना कारणभूत त्रिविध प्रकारना तापोनो विनाश करवा वाला एवा ए परब्रह्म श्री कृष्ण ने नमस्कार करिए छिए। नेमिषारण्य क्षेत्र में सुंदर कथा नो प्रारंभ थवा जई रह्यो छे। विचारो केवू एक क्षेत्र 88,000 ऋषिओ एक वक्ता 88,000 केवी सभा हशे अने ए समय में माइक पण नहीं। आ बधु तो विज्ञान हमणा शुरू थयुं बधु थोड़ा वर्षो 88,000 ऋषिओ विचारो केटली केवो सभा मंडप अने ए सूजी महाराज कथा करे छे अने बधा सांभळी रह्या छे केवी तन्मयता। जारे वक्ता अने श्रोतामां परस्पर तन्मयता बंधाय ने पछी कोई शब्द रही न जाय सांभळवानो। सूजी कहे छे हुं तमने कथानो सार संभळावीश अने ए कथा केवी छे के देवताओने पण दुर्लभ छे। सूजी कहे छे के जे समय मां सुखदेव जी महाराज परीक्षित ने कथा संभळावी ज रह्या हता, प्रारंभ ज करी रह्या हता, ए समय देवताओ अमृतनो कलश लईने आव्या अने सुखदेव जी ने विनती करवा लाग्या के हे मुनिवर, અમે જે આ સ્વર્ગથી અમૃત લઈને આવ્યા છે એ અમૃત આ તમે રાજાને પીવડાવો અને એ જે કથામૃત છે અમૃતનું પાન અમને કરાવો। એ દેવતાઓ ત્યાં આવીને બેસી ગયા હોત ને તો સુખદેવજી એમને ઉભા ન કરત, લેકિન એ દેવતાઓએ શું કર્યું ત્યાં પણ એ બિઝનેસની વાત થઈ ગઈ। હા, એ શું કે એ અમૃત આને પીવડાવી દો જે અમે લઈને આવ્યા અને એના બદલામાં એ કથામૃત અમને પીવડાવો, આ ધંધાની વાત આવી ગઈ। ત્યાં આવીને બેસી ગયા હોત તો સુખદેવજી અમને ઊભા થોડે કરે કે નહીં તમે જાઓ અહીંથી, પરંતુ આ કથાના અધિકારી દેવતાઓ છે જ નહીં, આ કોઈ ભાગવત કોઈ વહેંચવાનો વિષય છે, આની તમે શું કિંમત લગાડી શકો? આજકાલ તો એ ભાગવત એ વહેંચવા લાગી છે, આ વેચવાની નથી આ વહેંચવાની છે, આ બધીને બધાને આપવાની છે, આની વહેંચણી કરવાની હોય એને વેચવાની ન હોય। ભક્તિ મેં પ્રેમ મેં કોઈ સોદા હોતા હૈ, પ્યાર મેં સોદા નહીં। સુખદેવજી પૂછે રાજાને, રાજા બોલ તમારી શું ઈચ્છા છે, આ કળશ જે અમૃત છે એ અમૃતનું તમે પાન કરશો કે કથામૃત? રાજન કે મહારાજ પહેલા મને એ બતાવો કે એ બંનેના કથામૃત અને આ જે કળશમાં અમૃત છે બંનેથી મને શું ફાયદો થશે? રાજન સુનો, યહ જો દેવતાએ જો કલશ લેકર આએ હૈ વહ અમૃત કા જો તુમ પાન કરોગે तो वह अमृत का पान करने से सातवां दिवसे जे तक्षक नामनो सर्प तमने दसवानो छे एनाथी तमारी मृत्यु नहीं थाय, तमे अमर थई जशो। अच्छा, अने कथामृत के राजन कथामृत नु जो तमे पान करशो तो तमे अमर तो नहीं थाओ पण अभय थई जशो। हवे तमे बताओ के तमारे अमर थवू छे कि तमारे अभय पद प्राप्त करवो छे।
हरेक मनुष्य ने भय छे, बधा भय थी ग्रसित छे। अरे आ नहीं करूँ तो आम थई जसे, आ नहीं करूँ तो तेम थई जसे, अरे ओला ने टाइम ऊपर फोन न कर्यो, ओली पार्टी ने न संभाळ्यो तो आम केटलो भय, आम नाना मोटा भय तो जुओ तमे। अरे मारे त्यां पहोंचू जरूरी छे नहीं तो केवा केवा भय, ने सौथी मोटो भय मृत्यु नो भय। आ नहीं करूँ तो आम नुकसान, आ नहीं करूँ तो आम, केटली चिंताओ, केटला भय मां आपणे जीवीए छीए। विचारो वैष्णव राजन, कथामृतना पान करवाथी जीवन माजे काम क्रोध लोभ मोह मद मत्सर भय आदि जे छे ए बधाथी तमे निवृत्त थई जशो, तमने अभय पद मळी जशे, अने आ जे कळशमां अमृत छे ए अमृतथी तमने अमरत्वनी तमने प्राप्ति थशे। बताओ महाराज, आप तो ऐसा करिए, मुझे वह जो स्वर्ग से अमृत आया है वह अमृत नहीं पीना है, मुझे तो आप कथा अमृत का ही पान करवाइए। धन्य छे राजा, ए परीक्षित जी महाराज, विचारो सातमा दिवसे मौत छे तो पण एने मृत्यु नो भय नथी। जारे ए सुखदेव जी नो एवा गुरु मड़ी गया, कथा मड़ती होय, जेनी मृत्यु नजदीक होय, जेनी मृत्यु समीप मां होय, એના માટે એના માટે અમૃતથી મોટું તત્વ બીજું શું હોઈ શકે? લેકિન કથા કે લીએ વહ અમૃત કો ભી ત્યાગ દિયા, ધન્ય હૈ વહ પરીક્ષિતજી મહારાજ। અને ઓલા દેવતાઓ આવ્યા નિરાશ થઈને, એ કલશ લઈને પાછા પોતાના સ્વર્ગમાં। સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કથા સંભળાવી રહ્યા છે। સૂતજી કહે છે કે સૌનક આદિ ઋષિઓ, ભાગવત સપ્તાહની વિધિ વિધાન એ નારદજીને સનત કુમારો દ્વારા મળ્યું છે। હવે એ શ્રોતાઓને જિજ્ઞાસા થઈ, મહારાજ આપ કહો છો કે ભાગવતનું વિધિ વિધાન સનત કુમારોએ નારદજીને બતાવ્યું, પણ અમારી એક જિજ્ઞાસા છે કે એ બતાવો કે નારદજી જેવા સંત જે એક જગ્યાએ સ્થિત નથી રહેતા, એમને વિધિ વિધાનમાં કેવી રીતે આસક્તિ થઈ? વિસ્તારથી કરો। સુજી કહે છે કે એક સમયની વાત છે, ચારે ઋષિઓ, નિર્મળ ઋષિઓ સત્સંગ કરવા માટે વિશાલાપુરી આવી પહોંચ્યા, બદ્રિકાશ્રમ આવ્યા, અને એ વિશાલાપુરીમાં એ ચારે ઋષિઓએ નારદજીને હતાશ જોયા, ચિંતિત જોયા। સનત કુમારોએ નારદજીને પૂછ્યું, એ નારદજી, આપના દર્શનથી તો જીવ ચિંતાથી મુક્ત થઈ જાય છે ને, અમે આ શું જોઈ રહ્યા છીએ? આપ પોતે ચિંતિત છો? કેમ ઉદાસ બેઠા છો બતાવો? અને હવે નારદજી પોતાની ચિંતાનું કારણ બતાવે છે। અહમ તુમ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા। નારદજી કહેતે હૈ, હે ઋષિ કુમારો, સર્વથી શ્રેષ્ઠ આ ભૂતલને હું માનીને કે પૃથ્વી સર્વથી શ્રેષ્ઠ છે, ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે, એ ભક્તિના પદાર્થમાં, એ ભક્તિની તલાશમાં હું સર્વશ્રેષ્ઠ આ પૃથ્વી ઉપર આવ્યો, અને પૃથ્વી ઉપર આવીને બધા તીર્થોમાં મેં ભ્રમણ કર્યું, પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી બધી જગ્યાએ મેં ભ્રમણ કર્યું, પણ ક્યાંય મને મનની શાંતિ મળે એવું કોઈ સ્થાન મેં ન જોયું। સત્યમ નાસ્તિ તપશોચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભારિણો જીવા વરાગા કુટવાશ। નારદજીએ શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શોચમ। નારદજી કહે છે કે આ પૃથ્વીને તો સર્વશ્રેષ્ઠ માનીને હું આવ્યો, પણ ક્યાંય સત્ય નથી,
जीव मात्र नी अंदर दया नथी रही, क्या है कोई साधना तप जोवा नथी मळतुं। लोको केवा थई गया छे, उदरम भारिण, पोतानो उदर पेट भरवा माज रच्या फच्या छे, एटला लौकिक जीव थई गया छे, बस पोतानु पोताना परिवारनु भरण पोषण करवामां ज रचेला परचेला छे, अने साथे केवा थई गया छे के कूटभाषिण, कड़वू बोलवा वाळा थया छे। केवी स्थिति आजनी छे, मोढामांथी निकळे एवुं कड़वू, घणा तो बोलता होय ने एमने सांभळवा न गयो एवी एमनी भाषा। अरे एवा प्रेमथी कोईने साथे मळीए, हा ए सेवानी बोलिए जो मन का आपा खोए, औरन को शीतल करे आप हो शीतल हो। कैसी वाणी बोले, पोताने जे शीतलता आपे अने बीजाने पण शीतलता आपे, तो एवा कड़ीवी वाणी, घणा बोलता एवो अहंकार एमांथी प्रगट थतो होय, पोताने ज बुद्धिशाळी मानता होय। अभिमान मा आवीने घणा प्रकारना अभिमान होय, रूप नु अभिमान होय, गुण नु अभिमान होय, विद्या नु अभिमान होय, सारो पुत्र छे एनु अभिमान होय, सुंदर पत्नी छे एनु अभिमान होई शके, सारा बाळको छे एनु अभिमान होई शके, सारू घर छे एनु अभिमान होई शके, सारू बिजनेस छे एनु अभिमान होई शके, ઘણા પ્રકારના એવા નાના મોટા અભિમાનો છે। દાસપણાનું પણ અભિમાન હોઈ શકે, એટલે તો શિવ સાંઈજી મહારાજ, શ્રી વિઠ્ઠલનાથજી શું કહે છે કે હું તો કેવો છું, હર પ્રકારથી દુષ્ટ છું, ક્રિયાથી દુષ્ટ, વાચાથી દુષ્ટ, અને ભજનાપી દુષ્ટ, ક્રિયાપિ દુષ્ટ, વાચાપિ દુષ્ટ, ક્રિયાથી દુષ્ટ છું, બોલો શ્રી ગુસાઈજી જેવા મહારાજ, એ આચાર્ય પોતાની કેવી દીનતા પ્રગટ કરે છે। જો ઈ એમ કેતા હોય કે મહારાજ એવો દુષ્ટ તો આ બીજો સંસારમાં કોઈ નથી, ભજનથી પણ હું દુષ્ટ છું, અમે સેવા કરીએ છીએ એનું પણ અભિમાન હોઈ શકે। દાસપણાનું અભિમાન એ તો બહુ ખરાબ, હું બચજો એનાથી, એ અભિમાન ક્યાંક આપણી અંદર નો આવી જાય। સેવા કરતા હોઈએ ને એનું અભિમાન હોય, ઘણા કે ને બહુ સરસ તમારે ત્યાં તો સેવા, સુંદર ઠાકોરજીનું મંદિર સિદ્ધ કરાવ્યું હોય, સુંદર શિંગાર સાજ હોય, ક્યાંક એક સૂક્ષ્મ અભિમાન આપણી અંદર આવી જતું હોય। બચના, ધ્યાન રખના, લોકો તો આવીને ચડાવશે તમને, ચડી નહીં જતા, જેટલો માણસ ઉપર જાય ને એ પડે ને એટલું જ એને વાગે, એટલે વધારે ઉપર જવામાં મજા નથી। જે સમાજ તમને પદવી પ્રતિષ્ઠા, જે તમારું માન કરે છે ને એ જ સમાન અપમાન પણ કરશે, એ જ પ્રતિષ્ઠાથી નીચે પણ લાવી દેશે। એટલે ધ્યાનમાં રાખજો, જે પ્રકારથી સમાજનું આપેલું માન એ જૂઠું છે, એવી રીતે એમનું આપેલું અપમાન પણ જૂઠું છે। એટલે બહુ સમાજની ચિંતા નહીં કરતા, હા, ભજનાપિ દુષ્ટ, ભજનથી પણ દુષ્ટ છું। સુંદર વાણી હોય, અમારા પિતૃચરણ દાદાજી તો આપના પ્રવચનમાં આજ્ઞા કરતા હોય, જીવન કેવું હોવું જોઈએ, વાણી કેવી હોવી જોઈએ, કે અત્તર જેવી, કે અત્તર હું લગાડું અને એની સુગંધ બીજાને આવે, એવું જીવન હોય, આપણી પાસે આવે ને એને ગમે, આપણી સાથે વાતચીત કરતા, આપણી સાથે સત્સંગ કરતા, સરસ વાણી, મીઠી વાણી બોલજો। ખાલી મીઠી વાણી બોલીએ ને અંદર કપટ હોય પાછું એ પણ નહીં,
नहीं तो आजकल मीठू मीठू बोलता है बहु सीखी गया जे लोको समझदार बहु घना एवा बहु जोया मीठू मीठू बहु बोले मां अंदर कपट हुए बाहर तो एवी देन्यता एवो भाव प्रकट करे हा 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 जाने आम दमलाजी पधारी गया हुए एवो पुतानो शो करता हुए घना अंदर कपट हुए ध्यान में राखजो कालजामां कपट होय ने तो कृष्ण नहीं मळे बाहर थी तमे गमे तेवा देखाओ पण प्रभु तो अंतर्यामी छे बधु जुए छे बधु जाने छे गई काले ज वात करी थी कि भगवान सर्वत्र छे अने भगवान सर्वदा छे अंदर कपट हशे ने ईश्वर प्रभु जुए छे तमने एनाथी कहीं छुपायुं नथी ऊपर थी केवल मीठी बातों नहीं हृदय थी अंदर नहीं प्रेम भाव साथे दैन्यता थी लोगों साथे बातचीत करता हुई है काम क्रोध मद ए बदाना लीधे एटला आपणे एक एक प्रकारनी गुलामी में जीवीए छे आपणे जराकमां कोई आपणने कहीं कही दे तो आपणने तरत खोटू लागी जाय जराक आपड़ी कोई प्रशंसा करी दी है आपड़े ऊपर चढ़ी जाइए ओलो रिमोट होय ने आम रिमोट दबावी ने चाप दबावी एटले ओलू चालू थई जाय एवो आपड़ो रिमोट बीजाना पासे होय ई आपणने गुस्से करावी दे ई आपणने हसावी दे आपड़ो रिमोट ओला सामे वाला व्यक्ति आ तो गुलामी छे कोईना लीधे कोईए कई केवी वात करी दीधी ने आपणे गुस्से थई गया क्रोध અને ક્રોધ આપણી ઉપર હેવી આપણે એટલો આધીન એના આધીન થઈ જઈએ ક્રોધના ક્રોધના નીચે આપણે દબાઈ જઈએ પછી એવું એવું બોલી જઈએ એવી એવી વાતો કરી જઈએ પછી જોજો ઘણી વખત એવું થાય શાંતિથી બેઠા હોય ને એમ વિચાર આવે કે ખોટું હું એટલું બધું બોલ્યો એના કરતાં શાંતિ શાંતિ રાખી હોત ને તો આ બધું કંઈ ન થાત લેકિન મનુષ્યને પછી જ્યારે ક્રોધ આવે ને ત્યારે કંઈ ન સૂજે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ક્રોધ આવે ને તો એક કામ કરજો બને તો મૌન ધારણ કરી લ્યો ક્રોધ ને પી લ્યો ક્રોધ તો આવે છે હવે મનુષ્ય છે એટલું હજી નિર્વિકાર આપણે નથી થયા તો એટલું કરીએ એટલું થોડીક કંટ્રોલ આપણી ઉપર લાવીએ કે નહીં જ્યારે જ્યારે ગુસ્સો આવે ને ત્યારે થોડો વાણીનો નિગ્રહ બોલવાનું બંધ કરી દઈએ બસ જોઈ હમણાં થોડીક વારમાં એ ક્રોધ ભયો જાય પાછો પણ ઓલો ક્રોધમાં એવું ઓલા ઘર ઘણાના ઘર જોઈએ ને આમ રોજ જાણે આમ ફટાકડા ફૂટતા હોય દિવાળી રોજ હોય ને એવું લાગે કઈ ને કઈ વાત નીકળે કઈ ને કઈ રોજ ફટાકડા ફૂટે બોલો એનું કારણ શું છે ખબર છે કુટભાષિણ ખરાબ બોલવું એકબીજાની પાછળથી નિંદા કરવી અરે કંઈક સંયુક્ત પરિવારમાં રહેતા હોઈએ કંઈક મનમાં ખટાશ આવે છે ને પણ સામે પ્રગટ કરીને ખુલ્લા દિલથી વાત કરી લ્યો મનમાં હોય ને બહાર કાઢો પ્રેમથી એનું નિવારણ થઈ જાય પણ ઓલું મનમાં ને મનમાં રાખીએ ઓલી સાસ વહુની વાત કરે વહુ સાસને વાત કરે ઓલી જેઠાણીની વાત કરે ઓલી દેરાણીની વાત કરે ને એ ઘરમાં એવું પછી વાતાવરણ ને પછી એક દિવસ એવી દિવાળી થાય સારું બોલીએ મીઠું બોલીએ એ ગુલામીને છોડીએ આ ક્રોધ એ એક પ્રકારની ગુલામી છે કોઈના લીધે આપણને ગુસ્સો આવી જાય ને કોઈના લીધે આપણને પ્રસન્નતા થઈ જાય આ એ સબ તો ગુલામી હે આવી ગુલામીમાં શું જીવવાનું હા કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હૈ કહેના છોડો બેકાર કી બાતે કહીં બીત ન જાય રેના લોગો કા કામ હૈ કહેના કંઈક તો કેસે તમે સારું કરશો કે તમે ખરાબ કરશો તો એ ઘણા બોલવાની જેની આદત હોય બોલશે છોડો બેકાર કી બાતે હે આજે સમય આજે અવસર એ જે અવસર મળ્યો છે પાછો નહીં આવે ઘણું દુઃખ થયું હા નારદજી કેવો સારો ભાવ લઈને આ પૃથ્વી ઉપર આવે ને આવી બધી સ્થિતિ જોઈ ઘર ઘરમાં ક્લેશ ભાઈ ભાઈમાં ક્લેશ પિતા પુત્રમાં ક્લેશ 28 પ્રકારના અનર્થ આ ભૂતલ પર જોયા નારદજીએ
नारद जी कहे छे के हे ऋषि कुमारो, बधा तीर्थमां फरता फरता हूँ जारे वृंदावनमां आव्यो अने त्यां वृंदावनमां मैं शुं जोयुं, एक तरुणी स्त्री रड़ी रही छे अने शुं काम रड़े छे, एनी आगळ बे वयो वृद्ध पुरुष अचेत अवस्थामां पड़ेला छे अने एनी पासे ए तरुणी स्त्री रड़ी रही छे। यमुना जी ना किनारा ऊपर नारद जी जारे विचरण करता था त्यां जोली तरुणी स्त्री नारद जी जेवा संत ने जोया। नारद जी ने जोई ने फेर मुनिवर रुक जाइए, भो भो साधो क्षणम तिष्ठम, कुछ क्षण ठहर जाइए, हे साधु मेरी चिंताओं का नाश करें। भो भो साधो क्षणम तिष्ठम मत चिंतामपि नाशय। नारद जी आवे, बोलो देवी शू चिंता छे, तमने शू वात छे, तमारू दुख नू कारण शू छे, परंतु सौथी पहला मने ए बताओ के तमे छो कोण, अने आ बे पुत्र जे छे, आ जे बे पुरुष छे ये कोण छे, एमना नाम शू छे, के आ बने मारा पुत्र बने, के आ तमारा पुत्र, तो के हाँ लेकिन एनु नाम शू। ओली तरुणी स्त्री केवा लागी, अहम भक्ति रीति ख्याता इमौ मे तनयो मतो, ज्ञान वैराग्य नामानो काल योगे न झर्झर, उत्पन्ना द्रविडे साहम वृद्धि कर्णाटके गता, क्वचित् क्वचित् महाराष्ट्रे गुर्जरे जीर्णतां। हे महाराज, मेरा नाम भक्ति है, अने आ जे बन्ने छे मारा पुत्र छे, अने एमनुं नाम छे ज्ञान, अने बीजानुं नाम छे वैराग्य, અને કાલના પ્રભાવના લીધે, કલયુગના પ્રભાવના લીધે, કાલ યોગે ન જર્જરો, આ જો કાલના પ્રભાવના લીધે આ મારા બંને પુત્ર જર્જરિત વૃદ્ધાવસ્થા અમને વૃદ્ધાવસ્થા મે આ ગયે હે, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ મહારાજ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને માન મળ્યું, પરંતુ ગુજરાતમાં આવીને મને પણ વૃદ્ધાવસ્થા આવી ગઈ, भक्ति गुजरात में आवीने वृद्ध थई गई। घणा आचार्य खूब सुंदर भाव बतावता होय एनु के गुजरात में आवीने भक्ति बूढ़ी थई जाय, वृद्ध थई जाय, एवुं बनी न शके, पण ना बतावे छे आचार्य के ना एवुं बनी शके। अच्छा, के ई सारू छे, ओला होय ने घणा एवी वयोवृद्ध अवस्था होय, एवा बूढ़ा होय, अदा મોટી ઉંમરના, અને તમે જો બહુ મોટી ઉંમરના હોય ને, પછી એ વયોવૃદ્ધ એક જગ્યાએ બેસી જાય ને, પછી જ્યાં સુધી કોઈ આવે આવે ને એને ઊભું ન કરે ત્યાં સુધી ઊભા થઈ ન શકે। એકવાર તો એવું બન્યું, એકવાર વિદેશમાં લંડનમાં જ એકવાર સત્સંગને પ્રવચન ચાલતો હતો, અને વૈષ્ણવના ઘરમાં ખૂબ સુંદર સત્સંગ થયો, ને બધા વૈષ્ણવ પછી ગયા સત્સંગ પછી, અને એક બહુ વયોવૃદ્ધ વૈષ્ણવ ત્યાં નીચે બેઠા હતા, બધા વયા ગયા લેકિન ઈ ઊભા ન થયા, પ્રવચન ને બધું પૂરું થયું, અમે અંદર ગયા, પાછા બારે આવ્યા, જોયું તો એમ ને એમ બેઠા છે, મેં કીધું શું થયું બા, કંઈ કામ આમ કંઈ પૂછવાનું છે, કંઈ વાત થયું તો બોલો, કોઈ આવવાનું જ લેવા કે શું વાત, શું છે, કેમ આમ બેઠા, કે ના જે એવી કંઈ વાત નથી, આ તો શું હવે બેસી ગયા છે લેકિન કોઈ આવીને ઊભું ન કરે ને ત્યાર સુધી ઊભું થવાય કેવી રીતે, ઘરે તો જવું જ મારે, કોઈ આવીને ઊભું કરે એવી અવસ્થા હોય, હાથ પગ કામ કરતા ન હોય, પોતાની જાતે ઊભા થઈ ન શકે, કોઈ આવીને ઊભું કરે ત્યારે ઊભી થવું ને, તો હું ઘરે જઈ શકું ને। અરે મેં કીધું પહેલાં કેવું હતું ને, પછી ઊભા કર્યા ને પછી એ ઘરે ગયા, એટલે ઓલી વયોવૃદ્ધ અવસ્થા આવી જાય ને, પછી એ ક્યાં ત્યાંથી હલી ન શકે, એવી તો ભક્તિ બૂડી થઈ ગઈ ને, એટલે પછી એ ભક્તિ ગુજરાતમાં આવીને રહી ગઈ, અહીંથી ખસી જ નથી, એ પછી ખસી ન શકી, વૃદ્ધાવસ્થામાં એક જગ્યાએ બેસી ગયા, એ બેસી ગયા,
એટલે સુંદર આચાર્ય બધા એવા સુંદર ભાવ બધા કરતા હોય. નારદજી જ્યારે એ ગુજરાત છોડીને હું બ્રજમાં આવીને વૃંદાવનમાં આવીને ફરીથી મારી તો તરુણ અવસ્થા આવી ગઈ, પરંતુ મારા આ બંને પુત્રો વયોવૃદ્ધ છે, અચેત અવસ્થામાં છે. હવે હે મુનિવર, આપ મારી ઉપર કૃપા કરો, આ મારા પુત્રોને આપ સચેત કરો, જાગૃત કરો. ભક્તિ દેવી કહે છે કે મને તો મનમાં વિચાર આવે છે કે આ પરીક્ષિત રાજાએ કલિયુગને રહેવા જ કેમ દીધો? જો કલિયુગને રહેવા જ ન દીધો તો આ કાળના પ્રભાવથી મારા પુત્રો વૃદ્ધાવસ્થા એમને ન આવી હોય. આપ જ વિચારો નારદજી, જેના સામે એના બે પુત્ર વયોવૃદ્ધ અચેત અવસ્થામાં બેઠા હોય એ માની શું સ્થિતિ હોય? આ મારી પુત્રોની પીડા મારાથી જોવાતી નથી. નારદજી, મારી પીડાને દૂર કરો, આ મારા પુત્રોને જાગૃત કરો. નારદજી એ ભક્તિના દુઃખને જોઈ ન શકે. અરે ભક્તિ દેવી, એ માતા તમે ચિંતા નહીં કરો, હું તમારા દુઃખનું કારણ સમજી ગયો, હમણાં જ આ બંનેને જાગૃત કરું છું. જલ લઈને વેદોનો મંત્રોચ્ચાર કરવા લાગ્યા, જલ છેટકાવો કર્યો તો એ સચેત ન થયા. ઘણા પ્રયાસ નારદજીએ કર્યા. હવે નારદજી વિચારવા લાગ્યા કે હવે આ બંનેને કેવી રીતે જાગૃત કરું. હવે એ નારદજી તીર્થોમાં ફરવા લાગ્યા, મોટા મોટા ઋષિઓને મળે કે બતાવો એ ભક્તિનો દુઃખ કેવી રીતે દૂર થાય. ત્યાં જ વિશાલાપુરીમાં એ નારદજી બેઠા હતા અને એ જ સનતકુમારો આવ્યા. અને હવે નારદજી સનતકુમારોને કહે છે કે આપ મને ચિંતાનું કારણ પૂછો છે ને, મારી ચિંતાનું કારણ છે એ ભક્તિનો દુઃખ. એ સનતકુમારો, આપ બતાવો કે એ ભક્તિનો દુઃખ કેવી રીતે દૂર થાય. સનતકુમારોએ નારદજીની અંદર રહેલી પરોપકારની ભાવના એમને જાણી અને સનતકુમારો કહે છે કે જો એ ભક્તિના દુઃખને દૂર કરવું હોય તો ભાગવતનું પારાયણ કરો. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃગે બુધૈ શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીતઃ શુકાદિભિ. કે ભાગવતનું પારાયણ કરવાથી, જે ભાગવતનું પારાયણ સુખદેવજીએ પોતાના મુખમાંથી એ એ ભાગવતને ગાયું છે, એ ભાગવતનું પારાયણ કરો. એ ભાગવતના પારાયણથી જ એ ભક્તિના દુઃખ દૂર થશે. નારદજી કહે છે કે મેં વેદોના મંત્ર બોલ્યા, વેદ ઉપનિષદના મંત્રોચ્ચાર કર્યા તોય એ જાગૃત નથી થયા, આ ભાગવતજીથી થશે.